સુંદરતા હંમેશા પ્રકૃતિ થકી આવતી હોય છે. કેટલાક લોકો ઘટાદાર વૃક્ષોને કાપી રહ્યા છે. ધાનેરા તાલુકાની હડતા શાળા પ્રકૃતિ પ્રેમી શાળા છે. શાળા પરિવાર દ્વારા શાળામાં ઉભેલા વૃક્ષો અને છોડની ખાસ કાળજી લેવાય છે, જેની થકી હડતા પ્રાથમિક શાળામાં અવનવા 500 જેટલા વૃક્ષ અને છોડ શાળાની રોનક બની ગયા છે. બાળક કે શિક્ષકનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની ઉજવણી પણ એક વૃક્ષ વાવવું અહીં ફરજિયાત બની ગયું છે. કોરોના વાયરસ દરમિયાન શાળાઓ બંધ હતી એ સમય પણ શાળા પરિવારે શાળાના એક પણ વૃક્ષ છોડને બળવા દીધું નથી. સારું શિક્ષણ સારા વાતાવરણ થકી મળતું હોય છે અને હડતા પ્રાથમિક શાળા પરિવારે સારા વાતાવરણ માટે આયોજન પ્રમાણે કામ કરતા સ્વચ્છતા બાબતે પણ એવોર્ડ મેળવ્યો છે. આજે વસંત પંચમી પ્રકૃતિ દિવસ માં ભગવતીની આરાધના કરી કોરોનાના કપરા કાળમાં પણ માં ભગવતી દરેકનું કોરોનાથી રક્ષણ કરે અને ઝડપથી શાળાઓ શરૂ થાય એવી માં ભગવતીને શાળા પરિવાર વતી પ્રાર્થના કરવામાં આવી. આ કોરોનાના કપરા કાળમાં પણ શાળાને ગ્રીન રાખવામાં આવી. ઘણી બધી બાળકો અને શિક્ષકોએ મહેનત કરીને શાળાને ગ્રીન બનાવી. શાળામાં 500થી વધુ વૃક્ષો અને ગ્રીન શાળા તરીકે અમારું પ્રકૃતિનું લક્ષ્ય હતું. પ્રકૃતિને ગ્રીન રાખીએ એવી અમે અપેક્ષા પૂરી પાડી છે. હજુ પણ વધુમાં વધુ ગ્રીન શાળા બને એવા અમારા પ્રયત્નો છે. બાળકો પણ ખૂબ વિશેષ પોતાના જન્મદિવસે, શિક્ષકો પણ પોતાના જન્મદિવસે શાળા પરિવાર વૃક્ષો વાવીને શાળાને વધુ ગ્રીન બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પુનઃ માં સરસ્વતીને પ્રાર્થના કરીએ. અસ્તુ.